नमस्कार અમે છીએ અત્યારે આ સરકારી શાળા શ્રી રામનગરની પાછળ આવેલી છે જે મમતા પાર્ક ફ્રન્ટની પાછળ ત્યાં જ્યારે આજે આ પ્રવેશોત્સવ હતો શાળાનો અને અમે ધારાસભ્ય એવા હતા કુમારભાઈ કાનાણી એને અમે રજૂઆત કરવા માંગતા હતા કે આ સ્કૂલની બંને બાજુ ગેરકાયદેસર મટકની દુકાનો છે પાછળ દારૂના અડ્ડા ચાલે છે અને અમારી ગ્રાન્ટ વાપરી છે એનો હજી ઉપયોગ નથી થયો અને શિક્ષકોની ઘટ છે શાળાની ઘટ છે ત્યાં એ બોલવા જતા હતા प्रवेश महोत्सव सवारना दस वागे थी दस वागे अमे पहेला तो स्कूल में एंटर थया तैयारना गुंडा अने मरदियाना अमारी साथे बेहवा रहेला हता पछी धीमे धीमे ई लोको ने एम लाग्यु के आ खोटू थाय छे ने एक 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 बार जावा मांड्या अने अमने बोलवानो मोको न आव्यो हवे जे आठमा धोरणमां सातमा धोरणमां छोकरीओ आवे छे आ अत्यारे आम आदमी पार्टी आव्या पछी सरकारी स्कूलमां अत्यारे पेन्डिंग प्रमोशन पड्यु रहे छे तो ई लोकोने स्कूल भर्ती नहीं थाती स्कूल खाली से भर्ती नहीं थाती भर्ती एना नहीं थाती कि आसपास में नॉनवेज मार्केट चाले से दारू ना अड्डा चाले से बार वगे आव तो दीकरी बार वगे स्कूल में आए तेरे बार दारू पी पी ने बैठा हो पांच वगे छूटे कहीं तो जो जो माहौल हो आ माहौल अमे नजरे जो एट कुमार भाई जयरे અહીંયા ધારાસભ્ય છે તો એમને આ સ્કૂલમાં ક્યારે જ એને આવવાનો પહેલાં તો ટાઈમ જ નહોતો તો આજે મહોત્સવના બહાને આવ્યા હતા તમારે રજૂઆત કરવાની હતી કે અહીંયા નોનવેજ માર્કેટ ચાલે છે એ તો અમારી ગ્રાન્ટ આપેલી છે એ હજી નથી પડી સ્કૂલમાં રંગરોગાણ બેસવાની બેન્ચીસો નથી અને ઘણી અસ્તવ્યસ્તતા છે તો અમારે રજૂઆત કરો તો અમને માયક જ ન આપ્યું તમે એમ ન કરી શકો તમે આમ ન કરી શકો મને અને એના ગુંડાઓ ખુરશી લઈને મારવા દોડ્યા છે મારા ફરવા ભાવેશભાઈ ઇટાલિયા છે પ્રમુખ છે બોર્ડ પ્રમુખ એને પણ મારેલા છે અને મને પણ મારેલું છે અમે આ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ કાર્યક્રમ હતો પ્રવેશ મહોત્સવની વાત કરી એ સંદર્ભમાં ખૂબ મોટા પ્રમાણમાં જે લુખા તત્વોને લાવીને મારામારી કરવાનો એક માહોલ બગાડવાનો જે આ પ્રયાસ કર્યો છે અહીંયા જે અમે એક શાંતિપૂર્ણ રજૂઆત કરવા આવ્યા હતા કે રજૂઆતમાં એ હતું કે આજુબાજુમાં જે અન્ય તત્વો જે દારૂના અડ્ડા ચલાવે છે સ્કૂલ બાબતે હટાવવામાં આવે અને સ્કૂલમાં જે શિક્ષકોની ઘટ છે પૂરી કરવામાં આવે માત્ર બસ આપણો શાંતિપૂર્વક રજૂઆત હતી પણ માહોલને એટલો બધો ઉગ્ર બનાવીને મારામારી કરવામાં અમારા ઉપર આવી છે અગાઉથી જ આ લોકોનો પ્લાન હતો કે ગુંડા લાવવાના અને અમે કમિશનરને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અહીંયા સ્ટાફ મોકલો કારણ કે અત્યારે અમે જાણ્યો છે કે આજે ભાજપના માણસો એના અસામાજિક તત્વો એના ગુંડાઓ આ સ્કૂલની બહાર છે અમે આપ જોઈ રહ્યા છો અમને અહીંયા પૂરી દેવામાં આવ્યા છે અમે અહીંયા પૂરી દેવામાં આવ્યા છે અને બહાર આ લોકો હજી પણ ધારાસભ્ય અને એના નેતા અમને ઝડપથી આમાંથી મુક્ત કરો એવી અમારી રજૂઆત છે કુંદનબેન હાલો તો જાઉં આયરા કુંદનબેન માફી માંગે કેમ માફી માંગે કોને ખબર જો જાય અંદર માફી બેન Thank you.
या कौन से होद्देदार कोई बताए जाऊ जवाय वांधो नहीं।